બનાસકાંઠાના પાલનપુરમાં સરકારી ગાડી પર જીપીએસ લગાવવાના મામલે ખાણ ખનીજ અધિકારીની સરકારી ગાડી ઉપર જીપીએસ મળી આવ્યો. ખાણ ખનીજ પોલીસ અને આરટીઓની સરકારી ગાડીઓ થતી હતી અને એમાં જાસૂસી કરવામાં આવતી હતી. જાસૂસી માટે વોટ્સએપ ગ્રુપ સામે આવતા જ ઘટનાની તપાસ પણ શરૂ થઈ હતી. બનાસકાંઠા એલસીબીને આ તમામ તપાસ અત્યારે સોંપવામાં આવી છે. થોડા દિવસ પહેલા જે એક ખાણ ખનીજ વિભાગની ગાડીઓમાં જે જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવતી હતી તેમનું એક કૌભાંડ બહાર આવ્યું હતું, જેમાં જાસૂસી માટે વોટ્સએપ ગ્રુપ પણ એક સામે આવ્યું હતું. ઘટનાની તપાસ હાલ બનાસકાંઠા એલસીબીને પણ સોંપવામાં આવી છે. બનાસકાંઠાના પાલનપુરમાં સરકારી ગાડી પર જીપીએસ લગાવવાનો જે મામલો સામે આવ્યો હતો તેમાં હવે તમામ જે તપાસ છે તે બનાસકાંઠા એલસીબીને સોંપવામાં આવી છે. ખાણ ખનીજ અધિકારીની સરકારી ગાડી ઉપર જીપીએસ પણ મળી આવ્યું. ખાણ ખનીજ પોલીસ અને આરટીઓની સરકારી ગાડીઓની જાસૂસી કરવામાં આવતી હતી. હવે જાસૂસી માટે જ્યારે વોટ્સએપ ગ્રુપ પણ સામે આવ્યું તેને લઈને હવે આ તમામ તપાસ છે તે બનાસકાંઠા એલસીબીને સોંપવામાં આવી છે. જ્યારે અવારનવાર જે સરકારી ગાડીઓ હતી તેમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવતી હતી અને એમની પાછળ એક મોટું વોટ્સએપ ગ્રુપ સક્રિય હતું કે અને એ જ વોટ્સએપ ગ્રુપમાં તમામ માહિતી અલગ અલગ લોકો સુધી પહોંચાડવામાં આવતી હતી કે કઈ ગાડી ક્યારે નીકળી, ક્યાં ઊભી રહી, આ બધી જ માહિતી વોટ્સએપ ગ્રુપમાં ફરતી હતી. અને આ બાદ ખાણ ખનીજ પોલીસ અને આરટીઓની સરકારી ગાડીઓની જ્યારે જાસૂસી થતી ત્યારે તેમાંથી જીપીએસ સિસ્ટમ પણ મળી આવી અને હાલ જે આ તમામ તપાસ છે તે બનાસકાંઠા એલસીબીને સોંપવામાં આવી છે અને હવે બનાસકાંઠા એલસીબી છે તે આ તમામ તપાસ હાથ ધરવાના છે. બનાસકાંઠાના પાલનપુરમાં જે સરકારી ગાડી ઉપર જીપીએસ લગાવવાનો મામલો હતો એમની હવે તમામ તપાસ છે તે એલસીબીને સોંપવામાં આવી છે. અને જે આ મામલો હતો તેમાં એક વોટ્સએપ ગ્રુપ પણ સક્રિય હતું. તમામ સરકારી ગાડીઓની માહિતી અપ ટુ ડેટ આ વોટ્સએપ ગ્રુપમાં મોકલવામાં આવતી હતી. આજ મુદ્દે અમારા સહયોગી કમલેશ રાવલ જોડાયા છે. કમલેશ, શું અપડેટ છે આ મામલે અત્યારે? જી બિલકુલ, વાત કરવામાં આવે તો અઠવાડિયા અગાઉ જે બનાસકાંઠામાં જે ભૂમાફિયાઓ છે તેમના દ્વારા જે ભૂસ્તર શાખાની જે ગાડી હતી સરકારી ગાડીમાં જીપીએસ લગાવી અને એક રેકી કરવામાં આવતી હતી, જેમાં અધિકારીઓ ક્યાં જાય છે અને ક્યાં કાર્યવાહી કરે છે તેની ખબર રાખવામાં આવતી હતી, જેને લઈને તેઓએ જીપીએસ લગાવ્યું હતું અને ત્યારબાદ તેના ડ્રાઈવરને ખબર પડી હતી કે તેમની ગાડીમાં કોઈએ જીપીએસ લગાવ્યું છે. આ બાબતની જાણ તેના ડ્રાઈવર દ્વારા તેમના અધિકારી દ્વારા અધિકારીને કરવામાં આવી હતી. અધિકારી દ્વારા જે પાલનપુર પોલીસે ફરિયાદ નોંધવામાં આવી હતી અને અત્યારે જે આ તપાસ જે બનાસકાંઠા એલસીબીને સોંપવામાં આવી છે, જેથી કરીને જે આરોપી છે તાત્કાલિક ધોરણે ઝડપાય. મહત્વની વાત છે કે ત્યારબાદ ફરી બનાસકાંઠાના સોશિયલ મીડિયામાં જે વોટ્સએપ ગ્રુપમાં જે ઓડિયો ક્લિપ અને જે ફોટો વાયરલ થયા હતા જેમાં પણ તેમની જે અધિકારીઓની ખબર રાખવામાં આવતી હતી, ત્યારે અત્યારે તો જે અધિકારી છે તેમના દ્વારા તપાસ એલસીબીને સોંપવામાં આવી છે અને એલસીબી આ બાબતે અત્યારે તપાસ કરી રહી છે. જી જી આભાર કમલેશ, સમગ્ર માહિતી સાથે જોડાય અને વાતચીત કરી તે બદલ.